ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના જન્મદિવસ નિમિત્તે યોજવામાં આવેલ કાર્યક્રમમાં શાસનની ઉજવણીના કાર્યક્રમમાં શાળાઓના બાળકો માટે એએમસી દ્વારા અટલ વૃક્ષ ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના શુભારંભમાં મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્મા દ્વારા કરવામાં આવ્યો હતો. શહેરના વિરાટનગર રોડ પર 1 કિલોમીટરના વિસ્તારમાં વિદ્યાર્થીઓ દ્વારા વૃક્ષો પર નયનરમ્ય ચિત્રો દોરવામાં આવ્યા હતા. આ સ્પર્ધામાં સ્કૂલના બાળકો દ્વારા 202થી વધુ વૃક્ષ પર વિવિધ સંદેશાઓ સાથેના ચિત્રો દોરવામાં આવ્યા. લોકો વૃક્ષનું જતન કરે અને વધુ વૃક્ષ ઉછરે તેવા સંદેશા આપવા માટે આ ચિત્ર સ્પર્ધાનું આયોજન કરાયું. ત્યારે મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું કે તેમણે કહ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આજે સમગ્ર દેશમાં લોકો ગુડ ગવર્નન્સની લાગણી અનુભવી રહ્યા છે. ત્યારે ક્યારે બાળકો અને લોકો પર્યાવરણનું જતન કરે અને તેમના બ્રાન્ડ એમ્બેસેડર બને એવા ઉદ્દેશ સાથે સમગ્ર દેશમાં અનેકવિધ કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકી છે. તેનો યોગ્ય લાભ લેવા મંત્રીશ્રીએ અનુરોધ કર્યો હતો કે આ પ્રસંગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પદાધિકારીઓ, સ્થાનિક મ્યુનિસિપલ કાઉન્સિલર્સ અને ભાજપના અગ્રણી નેતાઓ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. 25 ડિસેમ્બર એટલે દેશના પૂર્વ વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયીનો જન્મદિવસ અને આ 25 ડિસેમ્બરને સુશાસન દિવસ તરીકે ઉજવાય છે આ દેશની અંદર. અને આજે નિકોલ વિધાનસભાની અંદર સ્કૂલના બાળકો માટે એક સરસ ચિત્ર સ્પર્ધા, અગત્યની વાત એ છે કે આ વિસ્તારમાં જ્યાં ચિત્ર સ્પર્ધા રાખવામાં આવી છે, જે ઝાડો ઉપર પેઇન્ટિંગ કરશે, વૃક્ષ ઉપર, આ વૃક્ષો સ્થાનિક રહીશો દ્વારા જ એનું જતન કરવામાં આવ્યું છે. કોર્પોરેશન દ્વારા અને અમારા બધા જ દ્વારા આ વૃક્ષો ઉગાડવામાં તો આવ્યા, પણ વૃક્ષ ઉગાડ્યા બાદ જતન કોણ કરશે? દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ જે રીતે ક્લાઇમેટ ચેન્જની ચિંતા કરી રહ્યા છે, પાણી બચાવવાની ચિંતા કરી રહ્યા છે, સ્વસ્થ ભારતની ચિંતા કરી રહ્યા છે, સ્વચ્છ ભારતની ચિંતા કરી છે, એના અંકિત ભાગરૂપે આજે એકોલ વિધાનસભામાં વિરાટનગરના કાર્યક્રમ કરવામાં આવ્યો છે. અને સ્કૂલના વિવિધ બાળકો દ્વારા આ વૃક્ષો ઉપર એક પેઇન્ટિંગ કરી વૃક્ષ બચાવવાના અભિયાનને જોતાવવામાં આવ્યું છે. આજે આપ જોઈ રહ્યા છો ખૂબ મોટી સંખ્યામાં બાળકો, અમારા કાઉન્સિલર કોર્પોરેશનના ચેરમેન, ખૂબ બધા લોકો જોડાયા છે. બાળકોને આપ શું સંદેશ આપવા માંગતા? આજના બાળકોને હું ચોક્કસ સંદેશ આપવા માંગીશ કે આવો આપણે સૌ આ વિકસિત ભારતના બ્રાન્ડ એમ્બેસેડર બનીએ. દેશના સચિવ વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી દ્વારા આજે વિકસિત યાત્રા શરૂ કરવામાં આવી છે. સૌથી વધારે યુવાનો વિકસિત ભારતના બ્રાન્ડ એમ્બેસેડર બને એટલા માટે હું ઉત્સાહિત છું.